समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। ડીસાની કાંઠ પાંજરાપોળની ગાયોને છોડી મુકાતા સર્જાયેલા દહેશતના માહોલ વચ્ચે પાંજરાપોળના સંચાલકો સાથે તંત્રની નિષ્ફળ મંત્રણાઓ. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ગાયો છોડવા પર પ્રતિબંધ મૂક્યા બાદ તંત્રને સહયોગ આપવા જીવદયા પ્રેમીઓને કરી અપીલ. બનાસકાંઠામાં જળસંચય અભિયાને પકડ્યો વેગ. વાવ તાલુકાના કુંભાળી ગામે ખુદ મુખ્યમંત્રીએ જ તળાવ ઊંડું કરવાના કામના શ્રી ગણેશ કરાવી આ અભિયાનને સફળ બનાવવા જનસમુદાયને કર્યું આહ્વાન. પાલનપુરમાં પુરવઠા વિભાગનો માલભરેલ ટ્રકની બ્રેક ફેલ થઈ જતા સર્જાયો વિચિત્ર અકસ્માત. પાલનપુરના દેવપુરા નજીક રોડક્રોસ કરી રહેલા યુવકને ઇનોવા ચાલકે ફૂટબોલની જેમ ફંગોળી મોતને ઘાટ ઉતાર્યો હોવાની વિડીયો પણ વાયરલ થતા અરેરાટી. ભુજ રેન્જની આરઆર સેલની ટીમે બનાસકાંઠાના થરાદ વિસ્તારમાંથી 40 લાખનો દારૂ ભરેલી વધુ એક ટર્બો ટ્રક સાથે 2 શખ્સોની કરી ધરપકડ. થરાદ પોલીસ ઊંઘતી ઝડપાઈ. હવે જોઈએ સમાચારો વિગતવાર. ઘાસચારાની તીવ્ર અછત વચ્ચે બનાસકાંઠાની પાંજરાપોળ અને ગૌશાળા સંસ્થાઓમાં આશ્રિત પશુધનનું નિભાવ મુશ્કેલ બનતા પશુદીઠ નિભાવ સહાય ચૂકવવાની માંગણી સાથે રાજ્ય સરકાર સામે જંગે ચડેલા જીવદયા સંસ્થાઓના સંચાલકોના આંદોલનને આજે સવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભારે ઉહાપોહ સર્જાયો હતો. આ આંદોલન અંતર્ગત ડીસા નજીકથી કાંઠ પાંજરાપોળમાં આશ્રય મેળવતી 1000 જેટલી ગાયોને આજે સવારે રોડ પર છોડી દેવાતા દહેશતનો માહોલ સર્જાઈ ગયો હતો. રાજ્ય સરકાર ગૌશાળાની ઉપેક્ષા કરતી હોવાના દાવા સાથે બનાસકાંઠાની ગૌશાળાના સંચાલકો રોષે ભરાયા છે. આવી સ્થિતિમાં અગાઉ ડીસાની કાંઠ પાંજરાપોળના સંચાલકોએ ગાયોને સરકારી કચેરીઓમાં છોડવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ડીસાના ધારાસભ્યોએ 2 દિવસમાં જ સરકાર તરફથી સહાય આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી, પરંતુ 2 દિવસનો સમય પૂરો થઈ જવા છતાં કોઈ સહાય ન મળતા કાંઠ પાંજરાપોળની 1000 જેટલી ગાયોને આજે સવારે છોડી મુકાઈ હતી. બનાસકાંઠામાં ગૌશાળા અને પાંજરાપોળ સંસ્થાઓમાં ઘાસચારાની તંગી વચ્ચે ગાયોને બચાવી મુશ્કેલ બની જતા સંચાલકોની હાલત કફોડી બની ગઈ છે. ગૌશાળાના સંચાલકોએ ગાયોની સ્થિતિ વિશે સરકારમાં અને જિલ્લા તંત્રને રજૂઆતો કરી હોવા છતાં કોઈ પરિણામ ન મળતા 2 દિવસ અગાઉ ગૌશાળાના સંચાલકોએ કાંઠ પાંજરાપોળની 5000 જેટલી ગાયો ડીસાની સરકારી કચેરીઓમાં છોડી મૂકવાની ચીમકી આપી હતી. આ ગાયોને બહાર લઈ જવા માટે 500 જેટલા આદિવાસી મજૂરોને પણ બોલાવાયા હતા. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાની 97 ગૌશાળા અને પાંજરાપોળની 65000 ગાયોને છેલ્લા 17 વર્ષથી સરકાર તરફથી કોઈ મદદ ન મળતા તેમની હાલત દયનીય બની છે. તેથી હવે ગૌશાળાના સંચાલકો દ્વારા વારાફરતી તમામ ગાયોને છોડી મૂકવાનો નિર્ણય 2 દિવસ અગાઉ કરાયો હતો, ત્યારે ડીસા કાંઠ પાંજરાપોળના સંચાલક સાથે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ બેઠક યોજી 2 દિવસમાં સહાય આપવા માટે સરકાર યોગ્ય જાહેરાત કરશે તેવું આશ્વાસન આપી આંદોલન સમેટી લેવા અપીલ કરી હતી. પરંતુ આ મામલે કોઈ જાહેરાત ના થતા ના છૂટકે આજે કાંઠ પાંજરાપોળની ગાયોને છોડી મુકાતા તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. પાંજરાપોળ સંચાલકોના આવા આકરા પગલાથી જાણ થતાં ડીસાના નાયબ કલેક્ટર HM પટેલ અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ કાંઠ પાંજરાપોળ દોડી જઈ સંચાલકો સાથે વાટાઘાટો હાથ ધરી હતી. જોકે આ મંત્રણા પણ નિષ્ફળ નીવડતા નાયબ કલેક્ટરે પણ ચાલતી પકડી હતી. આ મામલે મીડિયાકર્મીઓએ નાયબ કલેક્ટરની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરતા તેમણે જણાવ્યું હતું કે જીવદયા સંસ્થાઓના સંચાલકોની લાગણીને અમે રાજ્ય સરકાર સુધી પહોંચાડી દીધી છે. જોકે આજની મીટિંગ બાબતે તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનું ટાળી મૌન ધારણ લીધું હતું. એ બાબતે સરકારે નીતિ વિષયક નિર્ણય લેવાનો છે. ગઈકાલે મીટિંગ કરી હતી કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને. એ બાબત એમની જે લાગણી છે રાજ્ય કક્ષામાં પહોંચાડી દીધી છે અને રાજ્ય સરકાર એ બાબતમાં વિચારણા હેઠળ છે. અત્યારે જે મીટિંગ કરી જોઈ રહ્યા છો કે સરકારી અધિકારીઓ મીડિયાના જવાબ આપવાને બદલે એકદમ રીતે નીકળી રહ્યા છે, એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્રની નિષ્ફળતાઓ છે. આજે ગાયોને છોડી મૂકવાના આકરા પગલા બાદ
કાંડ પાંજરાપોળના સંચાલક ભરતભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે છેલ્લા 17 વર્ષથી અમે સરકાર તરફથી કોઈ સહાય અપાતી નથી. આ અંગે અમે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં સરકાર દ્વારા ગાયો માટે કોઈ જ સહાય અપાઈ નથી, જેથી આજે ના છૂટકે અમે ગાયોને સરકારી કચેરીઓમાં છોડવાનું પગલું ભર્યું છે. તંત્ર દ્વારા એવી કોઈ મંત્રણા નથી. તંત્ર દ્વારા SDM સાહેબ આવેલા હતા કે તમે થોડી ધીરજ રાખો, અમારી સરકારમાં વાટાઘાટો ચાલુ છે અને તાત્કાલિક અમે પ્રયત્ન કરીએ છીએ કે નિર્ણય થઈ જાય. એમને કીધું છે કે નિર્ણય થઈ જાય તો સારું છે, તમે મને તાત્કાલિક જણાવજો, બાકી આ પશુ તો ધીરે ધીરે સિટી તરફ આવી રહ્યા છે. એટલે કેટલા લોટમાં અત્યારે મોકલવા? લોટમાં એટલે બધું ધીમે ધીમે કાઢી જઈશું, એટલે 5000-5000 લોટમાં બહાર કાઢી જઈશું. એમ 5000 પશુને કાઢતા મને લગભગ 5 વાગી જશે. આ મામલે ભરતભાઈ કોઠારીએ ડીસા નગરપાલિકા પ્રમુખ સાથે સહાયની ચર્ચા કરતા તેમને પંપિંગ સ્ટેશન બનાવવા માટે પાંજરાપોળની જમીન પાલિકા હસ્તક કરી લેવાની ધમકી આપી હોવાની ચોંકાવનારો આક્ષેપ પણ ભરતભાઈ કોઠારીએ કર્યો હતો. એમાં એવું બનેલું કે અમે અમારું જે 1 ટાઈમના 1000 જે પૈસાની માગણી કરવા અમે એમની પાસે ગયેલા ત્યારે એ માગણીને અને અમારા જે MOV કરેલું હતું એની વાતને એક બાજુ મૂકી એમને જવાબ એવો આપ્યો કે મારે કાંટની અંદર જે જમીન છે ને એમાં ડમ્પિંગના કચરા માટે મારે થોડી જમીન જોઈએ છે અને એ જમીન હું લઈશ એમ કે. તો મેં કહ્યું ભાઈ તમે એ જમીન આજે હું તમને ખાલી કરી આપું ને, તમે લઈ લો ને, કેવી રીતે લઈ શકો છો જુઓ, મને આપવાની છે તમને, તમે લઈ જાઓ તો કેવી રીતે લઈ શકો. ગૌચરની જમીનમાંથી તમારે ડમ્પિંગના કચરા માટે કરી અને દાનના માટે કરીને હું દાન ના માગું, અમારે જે પૈસા લેવાના થતા છે એ ના માગું, એના માટે કરીને એમને આ શબ્દ વાપરેલો. પ્રવીણભાઈ માળી, ડીસા નગરપાલિકાના પ્રમુખ. આજે સવારે કાંટ પાંજરાપોળમાંથી ગાયોને છોડી મુકાઈ હોવાના અહેવાલો બાદ ડીસાના નાયબ કલેક્ટર અને મામલતદારે પાંજરાપોળના સંચાલકો સાથે બેઠક કરી હતી, પરંતુ આ બેઠકમાં કોઈપણ પ્રકારનું સમાધાન થઈ શક્યું ન હતું. આ ઘટનાક્રમના પગલે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ પણ સરકાર પર પ્રસ્તાવ પાડવાની તક ઝડપી લેતા જણાવ્યું હતું કે સરકાર સહાય આપવાની ના પાડી દે તો સંચાલકો દાન ઉઘરાવીને પણ અબોલ જીવોને જીવડાવવાની મથામણ કરી શકે. હા, આજે જે ગૌશાળાઓ ચલાવે છે એના સંચાલકો બધા જ મિત્રો કંટાળીને આજે ગાય માતાને લઈને ગાંધીચીનથી જવાનો કાર્યક્રમ બનાવ્યો છે. એમણે ગયા ચોમાસાની જાહેરાત કરી હતી કે ખોણ આપશું, ઘાસ આપશું, સહાય આપશું, બધી દુનિયાભરની જાહેરાતો કરી હતી. કંઈક મંત્રીઓ સ્થળોની મુલાકાતે લઈ ગયા હતા. ટેટોડાની અંદર તો કેટલીય ગાયો મરી ગઈ, એ બી કે ચિંતા મત કરો, 40,000 ગાયના હાલવાના છે, વળતર હાલવાનું. આ બધી જાત જાતની જાહેરાતો કરીને ગયા હતા. હજુ સુધી આ લોકોનું કેવું 1 રૂપિયો સહાય મળી નથી, ખોણ મળ્યું નથી, કશું જ મળ્યું નથી. ખાલી વાતો છે. તો ગાયો મરી રહી છે, સરકાર એની નીતિ સ્પષ્ટ કરે કે ગાયો માટે કંઈ આપવા માગો છો કે કેમ. તમે મોટી મોટી વાતો કરો છો કે અમે સંવેદનશીલ છીએ, ગાયો માટે આમ છીએ, તો ગાયો માટે શું છો તમે? અહીંયા મરે છે આ લોકો, કશું જ સરકાર તરફથી મળતું નથી. તો તમારી નીતિ જાહેર કરવી જોઈએ કે અમે ગાયો માટે કશું આપવાના નથી. તો ગૌ સંચાલકો એમની રીતે ભીખ માગીને ગાયને જીવતી રાખશે, મરવા નહીં દે. પણ આજે એમની મુસીબત એ છે કે જે દાતાઓ છે એ એમને કહે છે કે સરકાર હાલે છે, તમે આટલું જ આપશું. એટલે આ લોકોની સુડી વચ્ચે હોપારી છે કે દાતાઓ કે સરકાર હાલ છે, સરકાર રૂપિયો આપતી નથી. એટલે એમને આજે ભયંકર તકલીફ છે. ઘાસચારા વગર પશુ મરે છે એ જોઈ શકતા નથી. જે સંચાલક મિત્રો છે એ ગાયોને મરતી જોઈ શકતા નથી, ત્યારે આ પગલું ભરવું પડ્યું છે. અને મારી તો વિનંતી છે કે સરકારને ફ્લડ વખતે અમે પણ રજૂઆતો કરી છે, એમણે મોટી મોટી વાતો કરી છે કે અમે ફૂલ આપવાના છીએ, ચિંતા કરો મત. તે હજુ ચિંતા કરતાં કરતાં બાપડી ગાયો મરે છે, હજી તો ચિંતામાંથી ઊંચા નથી. આપણો પક્ષ માટે શું? અમે મિત્રો સાથે જોડાશું ગાયના રક્ષણ માટે અને સરકારની નીતિ જાહેર કરાવશું. કે તો વળતર આલો ન કે નથી આપવી, ચોખવટ કરો. અને સરકાર હું તો કહું છું કે હાથ ઊંચા કરી લે, તમારા ભરોસે ગૌ માતા નથી. અમે સંચાલકોને સાથે જઈને સંચાલક મિત્રોએ પણ એમને જીવન અર્પણ કરી દીધા છે ગૌ માતામાં. ફરીને ભીખ માગીને પણ ગૌને જીવાડશે. પણ આ ખોટા ભાષણો કરતા બંધ કરો, ખોટી વાતો થતા બંધ કરો કે અમારી સરકાર ગાયો માટે કશું કરવાની નથી. એટલું સ્ટેટમેન્ટ આલી દો, તમારે તો કદી ન્યાય અત્યારે ગાયો પાછી વળાવશું કે આ સરકાર કશું હાલવાની નથી. તો એ એમની રીતે જીવી લેશે ને જીવાડી લેશે. કોઈ પણ એમ સરકાર હોય તો જીવશે એવું મગજમાંથી કાઢી નાખે. પણ એમની વાતો છે એની સ્પષ્ટતા કરવી છે કે 1 વર્ષથી આપું છું પણ ક્યારે આપો છો? આ કોઈ એમના ઘર માટે નથી કરતા, એમના પેલા માટે નથી,
માત્ર ગૌ માતા જીવતી રે, ગામમાં લંગડું બુગડું હતું હું લાવે, ગામમાં ઠોઠું ઠોરું હતું લાવે, આ છે એ લોકોની કેવી વાત છે? એક સારી ગાયને રોટલી ચારવી એટલે કે અમે ગૌ ભગત, એટલે રોટલી ચારવાથી ગૌ ભગત ન થયા, મરે એને હાલો તો કહેવાય કે કંઈ ગાયને હાલ્યું છે. અને અમે પણ ધારાસભ્ય ચાલુ હતા ત્યારે પણ વિધાનસભામાં મંત્રીઓને રજૂઆત કરવામાં કોઈ પીછેટ રાખી નથી, પણ હજુ સુધી એનું પરિણામ ઝીરો. ડીસાની કાંટ પાંજરાપોળની ગાયોને છોડી મૂકવાના મામલે ભારે હોહાપો સર્જાયો છે અને આજે બપોરે સંસ્થાના સંચાલકો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાના અહેવાલો પણ મળ્યા છે. બીજી બાજુ આ ઘટનાક્રમના પગલે આજે બપોરે ડીસાના જીવદયા પ્રેમીઓએ સરદાર બાગ પાસે ગાયો માટે ભીખ માંગવા રોડ પર ઉતરી સરકાર પર ભીંસ વધારવાના પ્રયાસો કર્યા હતા. બીજી બાજુ આ મામલે સર્જાયેલી ગરમાગરમી વચ્ચે જિલ્લા કલેક્ટર દિલીપ સાંગલે જિલ્લાની ગૌશાળાઓ અને પાંજરાપોળોને સરકારના નિયમ મુજબ ઘાસચારો અને પાણીની સહાય આપવાની તંત્રની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બજારમાં જે ઘાસ પ્રતિ કિલો 10 રૂપિયાના ભાવે મળે છે તે ઘાસ જિલ્લાની ગૌશાળાઓ અને પાંજરાપોળોના સંચાલકોની માંગણીને ધ્યાને લઈ રાહત દરે પ્રતિ કિલો 2 રૂપિયાના ભાવે ઉપલબ્ધ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ગાયોને પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે, તેમજ જ્યાં જરૂર હોય ત્યાં ટેન્કરથી પણ પાણી આપવામાં આવશે. કલેક્ટર સંદીપ સાંગલે ગૌશાળાના સંચાલકો અને મહાજનો દ્વારા થતી ભગીરથ ગૌ સેવાને બિરદાવતા જણાવ્યું હતું કે ગૌશાળાના સંચાલકો અને મહાજનો સ્વૈચ્છિક રીતે આવી મહાન સેવા કરી સમાજને સાચી દિશા બતાવવાનું કાર્ય કરે છે ત્યારે સરકાર તેની પડખે છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા સમાજનું હિત જળવાઈ રહે તે માટે ગૌશાળાના સંચાલકો અને મહાજનો તરફથી જરૂરી સહયોગ આપે તેવી અપીલ પણ જિલ્લા કલેક્ટરે કરી છે. સંચાલકોની જે રજૂઆત છે એ સંદર્ભમાં ઘાસચારાની જ્યાં સુધી બાબત છે, જે ઘાસચારો માર્કેટમાં 10 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળે છે એ સરકારશ્રીના નીતિ નિયમ મુજબ આપણે 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જેટલી માંગણી છે એટલી ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છીએ. જ્યાં સુધી પાણીનો પ્રશ્ન છે, સરકાર પ્રતિબદ્ધ છે કે ગાયોને પાણી પણ પૂરતા પ્રમાણમાં મળે. જ્યાં સમસ્યા હોય ત્યાં આપણે ટેન્કરે પણ દોડાવીશું અને ટેન્કરથી પણ પાણી આપીશું. આ બેસિક જરૂરિયાતો પૂરી કરવાનું પૂરતું ધ્યાન અને પ્રતિબદ્ધતા સરકારશ્રી તરફથી છે. જ્યાં સુધી કેશડોલની બાબત છે, અછત મેન્યુઅલ મુજબ કેશડોલ ત્યારે જ આપી શકાય જ્યારે અછત ડિક્લેર થઈ હોય. નોન સ્કેરસિટીના સમયમાં કેશડોલ ચૂકવવાની કોઈ જોગવાઈ નથી. બનાસકાંઠાની પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોએ ગાયો છોડી મૂકતા મામલો ગરમાયો છે ત્યારે આ મામલે જિલ્લા કલેક્ટરે પણ જાહેરનામું બહાર પાડી જાહેર રસ્તા કે માર્ગ ઉપર પશુઓને મોટી સંખ્યામાં લઈ જવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આગામી 10 મે સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે CRPC ની કલમ 144 મુજબ કાર્યવાહી કરી કાયદાનો ભંગ કરનાર ઇસમોની અટકાયત કરવાની પણ ચીમકી અપાઈ છે. જિલ્લાની ગૌશાળાના સંચાલકોએ સરકારી કચેરીઓમાં ગાયો છોડવાની આપેલી ચીમકીના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા અગમચેતી રૂપે આ જાહેરનામું બહાર પાડ્યું છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં જળસંચય અભિયાને પકડ્યો વેગ. વાવ તાલુકાના કુંભાળી ગામે ખુદ મુખ્યમંત્રીએ જ તળાવ ઊંડું કરવાના કામના શ્રી ગણેશ કરાવ્યા અભિયાનને સફળ બનાવવા જનસમુદાયને કર્યું આહ્વાન. પાલનપુરમાં પુરવઠા વિભાગનો માલ ભરેલ ટ્રકની બ્રેક ફેલ થઈ જતા સર્જાયો વિચિત્ર અકસ્માત. પાલનપુરના દેવપુરા નજીક રોડ ક્રોસ કરી રહેલા યુવકને ઇનોવા ચાલકે ફૂટબોલની જેમ ફંગોળી મોતને ઘાટ ઉતાર્યો હોવાની વિડીયો પણ વાયરલ થતા અરેરાટી. ભુજ રેન્જની RRSL ની ટીમે બનાસકાંઠાના થરાદ વિસ્તારમાંથી 40 લાખનો દારૂ ભરેલી વધુ એક ટર્બો ટ્રક સાથે 2 શખ્સોની કરી ધરપકડ. થરાદ પોલીસ ઊંઘતી ઝડપાઈ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट,
ઓલ બ્રાન્ડેડ પરફ્યુમ, હોઝિયરી આઇટમ ઓર બ્યુટી પાર્લર કે લીએ બ્યુટી સલૂન મશીનરી એન્ડ એસેસરીઝ. ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર, જલારામ મંદિર કે સામને, ડીસા. બ્યુટી ઝોન રખે આપકો હી 10 ફીટ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. ચુરાલી હૈ આપકી ફ્રેશનેસ આપકી રૂટીન ને. નયા વાલંતા ફેસ વોશ વિથ ઇન્સ્ટા 5 ફોર્મ્યુલા જિસમે હૈ ટી ટ્રી ઓઇલ એન્ડ વિટામિન ગ્રેન્યુલ્સ જોડે ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી. વાલંતા ફેસ વોશ, ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી. હવે વેલિંતા ફેસ વોશ સાથે બે નાવાના સાબુ બિલકુલ ફ્રી. આપના બાળકની ભાવિની ચિંતા માટેનું એકમાત્ર સમાધાન એટલે સંત શ્રી રાજારામ ગુરુકુળ પાલનપુર. શહેરના ગોંગાટથી દૂર પ્રદૂષણ મુક્ત શાંત અને રમણીય વાતાવરણમાં શિક્ષકો દ્વારા સંસ્કારનું વિદ્યાધામ, જ્યાં છે બાળકના શરીર સૌષ્ઠવ માટે જીમ તથા સ્પોર્ટ્સની વ્યવસ્થા, પૌષ્ટિક નાસ્તા માટે કેન્ટીનની સગવડ, બાળકોને વાંચન માટે લાઇબ્રેરી અને વાંચન ખંડ, કમ્પ્યુટર લેબ તથા પ્રોજેક્ટરની વ્યવસ્થા, ટેકનોલોજી સાથે કદમ મિલાવવા LCD સજ્જ વર્ગખંડ, અત્યાધુનિક વિજ્ઞાન પ્રયોગશાળા, વિવિધ તહેવારોની ઉજવણી, વાર્ષિકોત્સવ, બૌદ્ધિક વ્યાખ્યાન, ગુરુ પૂર્ણિમા, સંસ્કારી પ્રાર્થના, માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ, સ્કોલર વિદ્યાર્થીઓનો તથા બેસ્ટ ટીચર્સનો એવોર્ડ સમારોહ, અંગ્રેજી સ્પોકનના વર્ગ તો ખરા જ. બાલ મંદિરથી ધોરણ 10 એડમિશન ચાલુ છે. સ્થળ સંત શ્રી રાજારામ ગુરુકુળ, ડીસા હાઈવે, પાલનપુર. સંપર્ક 254-939. For the experience in education and activities, please join Pyramid Public School. Latest toys, theater room, play area, skating activity, monthly celebrations. Dance activity. I love my school. પલ્સ કલેક્શન લઈને આવ્યું છે સાડી, પાનેતર, ચણિયા ચોલી, લગ્ન સરાની સાડીઓ અને બાંધણીનો તદ્દન નવો જ સ્ટોક. પલ્સ કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ બનાસકાંઠા જિલ્લામાં પણ હવે સુજલામ સુફલામ જળસંચય અભિયાન જોર પકડી રહ્યું છે. આજે સવારે ખુદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જ બનાસકાંઠાના વાવ તાલુકાના કુંભાડી ગામે તળાવ ઊંડું કરવાની કામના શ્રીગણેશ કરાવ્યા હતા. આ જળસંચય અભિયાન થકી 11,000 લાખ ઘનફૂટ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો નિર્ધાર કરાયો છે. આજે સવારે વાવ તાલુકાના કુંભાડી ગામે આવી પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તળાવને ઊંડું કરવાના કામનો શુભારંભ કરાવ્યા બાદ સુજલામ સુફલામ જળ અભિયાનથી નિર્થક વહી જતા વરસાદી પાણીને રોકી ભૂગર્ભ જળ ભંડારને સમૃદ્ધ બનાવવાના સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ સાફો પહેરાવી તથા ભાજપના અગ્રણીઓ અને કુંભાળી ગામના સરપંચ તથા સ્થાનિક ગ્રામ પંચાયતના સદસ્યોએ ધરણીધર ભગવાનની છબી, ફૂલહાર, સાલ તથા તલવાર અર્પણ કરી મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત જંગી જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે નદી નાળા મારફત રણ કે દરિયામાં વહી જતા વરસાદી પાણીને તળાવો, જળાશયો કે ચેકડેમ વગેરેમાં રોકીને વિરાટ પ્રમાણમાં જળ સંચય કરવા રાજ્ય સરકારે જન સહયોગથી આ મહાઅભિયાન હાથ ધર્યું છે. સતત એક માસ સુધી આ મહાઅભિયાન ચલાવી આગામી વરસાદી મોસમ પહેલા જળ સંગ્રહના પ્રકલ્પો વિકસાવવાના કામો પૂર્ણ કરાશે તેવું તેમણે જણાવી તેમણે ઉમેર્યું હતું કે આ અભિયાન થકી રાજ્યમાં 13,000થી વધુ તળાવો ઊંડા કરી 34 મૃતપાય નદીઓને પુનઃજીવિત કરીને તેમજ ચેકડેમ, ખેત તલાવડીઓ વગેરે મારફત વિરાટ પ્રમાણમાં જળ સંગ્રહ કરી ગુજરાતમાં 11,000 લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ કરવાનું આયોજન છે. આ અભિયાન સમગ્ર દેશમાં સૌથી મોટું અને પ્રેરણાદાયી જળ અભિયાન બની રહેશે તેવો દાવો પણ મુખ્યમંત્રીએ કર્યો હતો. અને ગામ શહેરોમાં પણ 13,000 થી વધુ તળાવો ઊંડા કરવા છે. અત્યાર સુધીમાં 6,000 તળાવના કામ શરૂ થઈ ગયા છે, દિવસે દિવસે વધારતા જાય છે અને 13,000 તળાવ ઊંડા કરવા છે. સુજલામ સુફલામ મલેજ શીતલામ સસ્ય સામલામ માતરમ, લીલી હરિયાળી પાણીથી ભરેલી એવી ધરતીને કરવી છે. 13,000 થી વધુ તળાવ, 34 નદીઓ જે મૃતપાય થઈ ગઈ છે, આવરા બંધ થઈ ગયા છે, એને પુનઃજીવિત કરવી છે, એનું કામ પણ ચાલુ થઈ ગયું છે. 12 માસી શહેરોની નદીઓ એને સ્વચ્છ કરવી છે, એમાં ઉગેલી લીલ, એમાં ઉગેલું ઘાસ, એમાં નાખેલો કચરો એ બધો સાફ કરવો છે. નદીને પવિત્ર અને નિર્મળ બનાવી છે, લોકમાતા છે આપણી, એને સ્વચ્છ કરવી છે. નર્મદાની કેનાલો, સિંચાઈની કેનાલો, અરે અમદાવાદની કચરાથી ભરેલી ખારીકટ કેનાલ આજે સ્વચ્છ થઈ રહી છે. ગુજરાતની બધી કેનાલોને સાફ કરવી છે, સાયફનોને સાફ કરી રાખવા છે, જેથી પાણી આવે તો સાયફન બંધ ન થઈ જાય, બીજા ગામમાં પાણી ઘૂસી ન જાય, એની તૈયારી અત્યારથી કરવી છે. અને જંગલના બધા તળાવો, ખેત તળાવડીઓ, ખેતરોમાં એને પણ બધી તૈયાર કરીને રાખવી છે. સરહદી અને રણ વિસ્તારની સમીપ આવેલ વાવ તાલુકાના કુંભાળી મુકામે શ્રમદાન માટે સ્વયંભૂ ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ગ્રામજનોને પણ મુખ્યમંત્રીએ બિરદાવ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉપસ્થિત જંગી મેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે વરસાદના પાણીનો સંગ્રહ કરી જમીનમાં ઉતારીને જળ સંચય અને જળ સંગ્રહ કરીએ તો જ આપણને ખેતી, પશુપાલન અને આપણા વપરાશ માટે પૂરતું પાણી મળી રહેશે, તેમજ ભાવિ પેઢીઓને સમૃદ્ધ જળ ભંડાર વારસામાં આપવાની આપણી સૌની ફરજ છે. પાણીના લેવલ ઊંચા આવે તો મને ભરોસો છે બનાસકાંઠાના ખેડૂતો ઉપર, એના બાવળામાં તાકાત છે, દુનિયાભરની ભૂખ ભાંગવાનું ધન પેદા કરવાની તાકાત મારા બનાસકાંઠાના ખેડૂતના ભાઈઓ બહેનોના બાવળામાં આ તાકાત પડેલી છે, આપણે એને બહાર લાવી છે. સરકાર એ ગામડાની સરકાર છે, ગરીબોની સરકાર છે, પીડિતોની સરકાર છે, ખેડૂતોની સરકાર છે, અને એ રીતે આ સરકાર આગળ વધવા માંગે છે. ત્યારે આ સુજલામ સુફલામ યોજનામાં બનાસકાંઠાના લોકો જ્ઞાતિ જાતિ બધાથી ઉપર ઉઠી, અરે પક્ષા પક્ષીથી પણ ઉપર ઉઠીને આ આપણું કામ છે. અરે પહેલાના જમાનામાં સ્વામિનારાયણ ભગવાનથી માંડીને સંતો એ બધા તળાવ બનાવતા હતા. આ ઈશ્વરનું કામ છે, ધર્મનું કામ છે. માનવ જાતને જેટલા જીવ છે એના કલ્યાણ માટેની આ યોજના છે કે બધાને પાણી મળશે આમાંથી.
ત્યારે આ પવિત્ર કામમાં આ જનતા આગેવાનો બધા સાથે મળીને જેટલા સાધનો છે લઈને આપણે સૌ નીકળી પડીએ અને આ 31મી મે સુધીમાં બધું કામ પૂરું કરીએ અને જૂન 10 પછી વરસાદ શરૂ થાય અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે કરેલી મહેનત એ લેખે લાગે અને આપણે ભારતમાં મોટામાં મોટું જળ અભિયાન આ સરકાર કરી રહી છે। આ કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા કલેક્ટર દિલીપ સાંગલે સ્વાગત પ્રવચન કર્યું હતું। આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, કોંગ્રેસના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ, વાવ તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ રાજપૂત, બનાસડીના વાઇસ ચેરમેન માઉજીભાઈ દેસાઈ, બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, અગ્રણીઓ અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આગામી ચોમાસામાં ગુજરાતમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય તે માટે રાજ્ય સરકારે સમય સૂચકતા વાપરી અત્યારથી જ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હાથ ધર્યું છે અને અભિયાન હેઠળ રાજ્યના દરેક વિસ્તારોમાં જળ સંચય પ્રકલ્પોની સુધારણાની કામગીરી શરૂ કરાઈ છે। ત્યારે રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ બોર્ડ નિગમોના હોદ્દેદારો પણ જળ સંચયના કામો પર સીધી દેખરેખ રાખી રહ્યા છે। રાજ્યની ભાજપ સરકારે પ્રજાકીય ભાગદારી સાથે 1 મે થી 31 મે સુધી સમગ્ર ગુજરાતમાં આક્રમક જળ સંચય અભિયાન છેડ્યું છે। ત્યારે આ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આ યોજના હેઠળ હાથ ધરાયેલ જળ સંચયના કામોનું જાત નિરીક્ષણ કર્યા બાદ આજે દાંતા તાલુકાના બેગડીયાવાસ ગામમાં નરેગા યોજના હેઠળ ચાલતા તળાવ ઊંડા કરવાના કામની રૂબરૂ મુલાકાત લઈ કામનું જાત નિરીક્ષણ કર્યું હતું। દાંતા તાલુકા ભાજપ પ્રમુખ ગલબાજી વાઘેલા, તાલુકા ભાજપ મહામંત્રી અને દાંતા બજાર સમિતિના ચેરમેન અરવિંદભાઈ પટેલ, ગત વિધાનસભા ચૂંટણી વખતે દાંતા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા માવજીભાઈ કોદરવી, પ્રદ્યુમનસિંહ ગઢવી સહિત અન્ય અગ્રણીઓ અને ભાજપના ડેલિગેટો સાથે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ 41 ડિગ્રી ગરમી વચ્ચે 3 કિલોમીટર પગપાળા ચાલી અંતરિયાળ બેગડીયાવાસ ગામમાં ચાલતા જળ સંચયના કામોનું જાત નિરીક્ષણ કર્યું હતું। બાદમાં તાલુકા મથક દાંતા પહોંચેલા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ દાંતા મામલતદાર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી જળ સંચયના કામો પર દેખરેખ રાખતા લાયઝન અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। આ પ્રસંગે જળ સંચયના કામો પરિણામલક્ષી બને તે જોવા મગનલાલ માળીએ સંબંધિત અધિકારીઓને ખાસ તાકીદ પણ કરી હતી। આજે દાંતા તાલુકાના બેગડીયાવાસમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આવવાનું થયું। અહીંયા નરેગાના કામ માટે અમારી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ સાથે અમે અહીંયા આવ્યા છીએ। ખૂબ સારું કામ ચાલે છે, લોકોની રોજીરોટી સાથે જળ સંચયનું કામ પણ ખૂબ સરસ રીતે થશે। પૂરતી બધી જ કડીઓ સરકાર પૂરી કરવા માટે કટિબદ્ધ છે। આખા ગુજરાતમાં 1 મે થી 31 મે સુધી તળાવો ઊંડા કરવા, ચેકડેમો ઊંડા કરવા, નદી નાળાને સાફ કરવા, જંગલ કટિંગમાં બાવળિયા કટિંગ કરવા, આ બધો જ આખો એક અભિયાનના ભાગરૂપે પબ્લિક પાર્ટિસિપેન્ટ સાથે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ આમાં લાગ્યા છે, ત્યારે મને વિશ્વાસ છે કે આવતા ચોમાસામાં વરસાદ આવશે ત્યારે એક ટીપું પણ પાણી બહાર વહી નહીં જાય અને વરસાદનો તમામ પાણી સંગ્રહ થશે અને આ જળ સંચયના હિસાબે આ વિસ્તારના તળ ઊંચા આવશે। આજે દાંતા તાલુકાની મુલાકાત દરમિયાન અમારા પાર્ટીના બહુ વડીલ કાર્યકર્તાઓ પણ 3-3 કિલોમીટર ચાલ્યા છે, હું એ બધાને અભિનંદન આપું છું કે એમની ઉંમર વધારે હોવા છતાં પણ આ કામનું જાત નિરીક્ષણ કરવા માટે આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની રૂપાણી સાહેબની સરકાર લોકોના કામ કરવા માટે, આદિવાસી સમાજના કામ કરવા માટે અને તમામ સમાજના કામ કરવા માટે કટિબદ્ધ છે તેવી પ્રતિબદ્ધતા સાથે અમે અત્યારે કામે લાગ્યા છીએ। બનાસકાંઠા જિલ્લામાં મારામારી અને હુમલાના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે। ત્યારે આજે ડીસાના અંબિકા ચોક વિસ્તારમાં પૈસાની લેવડ દેવડ બાબતે આજે એક ઉશ્કેરેલા શખ્સે ઇલેક્ટ્રોનિકની દુકાન પર હુમલો કર્યો હતો। જોકે સદનસીબે આ હુમલામાં દુકાન માલિકનો આબાદ બચાવ થયો હતો।
ડીસા શહેરના અંબિકા ચોક વિસ્તારમાં ખુશ્બુ ઇલેક્ટ્રોનિક નામકની દુકાન ચલાવતા રવિન્દ્રભાઈ સોની અને લલિતભાઈ સિંધીના સસરા ગંગારામભાઈ સિંધી વચ્ચે 60,000 રૂપિયાની લેવડ દેવડ હતી, ત્યારે આજે લલિતભાઈ સિંધીએ દારૂના નશામાં ચકચૂર બની રવિન્દ્રભાઈ સોનીની દુકાન પર ધસી જઈ ખિલાસરી અને છરી વડે હુમલો કરી દીધો હતો. આ હુમલા વખતે દુકાનમાં કામ કરતો કારીગર લલિતભાઈને ધક્કો મારી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ લલિતભાઈએ લોખંડની ખિલાસરી વડે તોડફોડ કરી હતી. બાદમાં આ બનાવની જાણ થતાં આજુબાજુના લોકો તુરંત દુકાન પાસે દોડી આવતા લલિત સિંધી ભાગી છૂટ્યો હતો. આ બનાવ અંગે ખુશ્બુ ઇલેક્ટ્રોનિક્સના માલિકે ડીસા દક્ષિણ પોલીસ મથકે લલિતભાઈ સિંધી વિરુદ્ધ હુમલો કરી લૂંટ ચલાવાઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. હા, મેં રામકુમાર સોની બોલ રહા હું. મેં યહાં કામ કરતા થા. એક આદમી લલિત કુમાર જો સિંધી હૈ વો દારૂ પી કે આયા. પહેલે તો ઇનકી રવિન્દર ભાઈ કી બચ્ચી હૈ ઉસકી બચ્ચી કો ગાળ નિકાળી બહુત બુરી તરહ. ફિર વાર કિયા સરિયે સે વાર કિયા કાચ ફોડા. મેને ઉસ સરિયે કો પકડા છોડા કે મેરે હાથ પે મારી. ઓર આપને ઇસકે બારે મેં પોલીસ ફરિયાદ કી હૈ? હા, મેને દો તીન દફા પોલીસ કો ભી ફોન કિયા થા, લેકિન પોલીસ આઈ લેટ. હું સવારે દુકાને હાજર હતો અને ત્યારે લલિતભાઈ દારૂ પીને ફૂલ હાલતમાં આવેલા. એમના સસરાને મારે ઘરે લીધી દીધી હતી, બરાબર. એટલે કે આ પૈસા ક્યારે? મેં કીધું ભાઈ આ જે પાર્ટી પૈસા આપ્યા હશે એ પાર્ટી હાલ પેરાલિસિસ થયેલું છે એ આવશે. છતાં એને એવું કીધું છે એમના છોકરાએ કે હું 17 તારીખે ડીસાવું તો તમને રવિન્દ્રભાઈ એમના પૈસા આપી દઉં, જેમાં લલિતભાઈને કોઈ લેવા દેવા નથી. પછી એ લલિતભાઈ જતો રહ્યો એ ટાઈમે. એના પછી થોડી વાર પછી પાછો આવ્યો ને હું મારે કામ કરતો હતો. અહીં સીધા અહીંયા કાચને બે લીડીઓ તોડી નાખી. પછી અમારા અહીંયા ભાગીદાર દારૂ પીને આવેલો ફૂલ અને અમારા ભાગીદાર કામ કરતા હતા અહીંયા, એમના ઉપર સરિયો માર્યો. પછી એમને બચાવ કર્યો. બધી પબ્લિક ભેગી થઈ ગઈ. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે આજે વધુ એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જો કે સદભાગે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આજે પાલનપુરના ડોક્ટર હાઉસ નજીક પુરવઠા વિભાગનો માલ ભરેલ ટ્રકની બ્રેક ફેઇલ થઈ જતા આ ટ્રકે 4 વાહનોને અડફેટે લેતા અફડાતફડી મચી ગઈ હતી. જો કે સદભાગે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ટળી જતા સૌએ હાંસકારો અનુભવ્યો હતો. બનાસકાંઠામાં હિટ એન્ડ રનની આજે વધુ એક ઘટના નોંધાઈ છે. આજે ડીસાથી પાલનપુર તરફ જતા હાઈવે રોડ ઉપર દેવપુરા ગામના પાટિયા પાસે સર્જાયેલ આ વિચિત્ર અકસ્માતનો લાઈવ વિડીયો પણ વાયરલ થયો છે. આ અકસ્માતમાં રોડ ક્રોસ કરી રહેલા યુવકને પૂર ઝડપે દોડી રહેલી ઇનોવા કારના ચાલકે અડફેટે લઈ ફૂટબોલની જેમ ઉછાળી દીધો હતો. આટલું ઓછું હોય તેમ કારની ટક્કર બાદ રોડ પર પટકાયેલા યુવક પર એ જ કાર ફરી વળતા આ યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં કોઈ કારણોસર દોડીને રોડ ક્રોસ કરી રહેલા યુવકને મળેલા દર્દનાક મોતનો લાઈવ વિડીયો પણ વાયરલ થતા અરેરાટી મચી ગઈ છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ભુજ રેન્જની આરઆર સેલની ટીમે બનાસકાંઠાના થરાદ વિસ્તારમાંથી 40 લાખનો દારૂ ભરેલી વધુ એક ટર્બો ટ્રક સાથે 2 શખ્સોની કરી ધરપકડ. થરાદ પોલીસ ઊંઘતી ઝડપાઈ. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. Good morning parents, I am Smita Verma. I am associated with Divine Touch International School for past 3 years. My son is studying here and compared to all other schools in Palanpur, I basically believe that when we compare the amenities, the infrastructure, the parents-teacher ratio and the transparency which has to be maintained between the parents and the teachers and students, I find Divine Touch International School solves or means actually stands in every best way. And I think you must also think to take admission into this school because it focuses on overall development of a child and you would never regret your decision. Thank you. Hello, I am Abhishek Shukla, guardian of Siddhi Shukla, who study here in nursery class. Very much important thing is that there well-trained teacher who are very educated here and provide a very guardian kind of relationship and that teaching skill and they educate the children in a well way.
So I would like to recommend this institution a very high on top level. Thank you. Myself Jairaj Gadvi. And I am Nikki. I study in class 8. I study in class 7. I study in Divine Touch International School for last 5 years. I love my all teacher for the tremendous educational qualities and the skill of teaching. Each teacher pays attention in every student, whether it is regarding studies or regarding any problem. We are proud of our school. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. चुरा ली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने. नया वालुद्दा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स जड़े फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वालुद्दा फेस वॉश फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली अवेलेबल इंटा फेस वॉश साथ बे नावाना साबु बिल्कुल फ्री. त्री ए भगवाने बनावेलो एक एवो जीवित पात्र के जेना वगर कोई पण मनुष्य नु जीवन शक्य नथी. अने साड़ी એ મનુષ્યએ બનાવેલું એક એવું અંગ જેના વગર સ્ત્રી સુંદર નથી. સ્ત્રીની સુંદરતાનો ખજાનો એવો સાડીનો વિશાળ શોરૂમ હવે ડીસા શહેરમાં. લગ્ન, તહેવાર, પાર્ટી માટે દરેક પ્રકારની ડિઝાઇનર સાડી વિશાલ, લક્ષ્મીપતિ, એપલ, રોયલ કંપનીની બ્રાન્ડેડ સાડી અને ચણિયા ચોળી, વન પીસ, સલવાર કમીઝ, કુર્તીઓ તથા બીજી અનેક વેરાયટીઝ પણ મળશે. માનસી ફેશન દુકાન 1-4 પહેલા માળે, એરોમા સિટી સેન્ટર, જૂની જ્યોર્જ ટોકીઝ, ડીસા. જેટલી સુંદર સાડી એટલી સુંદર નારી. સેન્ટ એન્સલમ સિનિયર સેકન્ડરી સ્કૂલ, હબ્બો રોડ. A highly reputed school run by Christian missionaries. Admissions open from nursery to 12 in CBSE syllabus. St. Anselm Senior Secondary School, Hubbo Road. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર તાલુકાના સરીપડા ખાતે બિરાજમાન નરસુંગાવીર મહારાજનું મંદિર આ વિસ્તારના ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. દર મહિનાની સુદ પાંચમના દિવસે અમદાવાદ, સુરત, મુંબઈ સુધીના ભાવિકો આ મંદિરે પાંચમ વરવા ઉમટી પડે છે. મિની યાત્રાધામ તરીકે વિકસિત થઈ રહેલ આ મંદિરના વાર્ષિક પટોત્સવ દિનની આજે ભવ્ય ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા હવન તેમજ ભોજન સમારંભનું સુંદર આયોજન કરાયું હતું. તેમજ દાતાઓના દાનથી બનાવેલ અન્નક્ષેત્ર ભવનને પણ દાતાઓના વ્રત હસ્તે રિબિન કાપીને ખુલ્લું મુકાયું હતું. આ અન્નક્ષેત્રમાં દર મહિનાની સુદ પાંચમના દિવસે દર્શનાર્થે આવતા ભાવિકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપવામાં આવશે. અન્નક્ષેત્ર ભવનના દાતા વિઠ્ઠલભાઈ ઝવેરચંદ મેવાડા, ગિરધરલાલ મૂળચંદ દાસ મેવાડા, હરિભાઈ જીવાભાઈ રાતડા, હીરાલાલ મિયાચંદ મેવાડા સહિત તેમના પરિવારજનોની ઉપસ્થિતિમાં આ ભવનને ખુલ્લું મુકાયું હતું. તારીખ 5/5/2018 ને શનિવારના દિવસે રાખેલ છે. આ દિવસે આજે અહીંયા શ્રી નારસિંહભાઈ મહારાજના મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરેલ છે અને આપણે અહીંયા દર સુદ પાંચમના દિવસે આવનાર દર્શનાર્થીઓને ભોજન માટે જે વ્યવસ્થા કરેલ છે એના અન્નક્ષેત્રના જે અહીંયા હોલ બનાવેલ છે તે દાતાઓશ્રી તરફથી બનાવેલ છે અને દાતાઓશ્રીએ અન્નક્ષેત્રના જે ભોજન આપવાનું છે તે પણ દાદાઓશ્રી તરફથી જ છે અને દર સુદ પાંચમના દિવસે અહીંયા જે પણ દર્શનાર્થી હવેથી આવશે તે લોકોને ભોજન પ્રસાદની વ્યવસ્થા દાતાશ્રી તરફથી કરવામાં આવશે. આજે જે દાદાનો પ્રતિષ્ઠા દિવસ જે છે એ દિવસે જે દરેક દાતાઓએ જે ફાળો આપી અને જે અન્નક્ષેત્ર બનાવ્યું છે એના માટે બધાને ખૂબ આભાર છે. અને આ પ્રસંગે જે અમારી બધાની વિચારસરણી હતી કે દરેક ધાર્મિક સ્થાન પર જે જમવાની સગવડ થવી જોઈએ દરેક ભક્તો માટે એ અમારી બધી પરિપૂર્ણ થઈ છે અને પાંચે પાંચ દાતાઓનો ખૂબ આભાર છે કે જેના થકી આપણી આ ઈચ્છા જે ઘણા ટાઈમથી બાકી હતી એ આપણે પૂરી કરી છે અને એ મતે કચ્છ ભુજ રેન્જની આરઆર સેલની ટીમે બનાસકાંઠાના થરાદ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ ભરેલ વધુ એક ટર્બો ટ્રક સાથે બે આરોપીઓને દબોચી લઈ મહત્વની સફળતા મેળવી છે. કચ્છ ભુજ રેન્જના પોલીસ મહાનિરીક્ષક પિયુષભાઈ પટેલે દારૂ જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવાની સૂચના આપતા આરઆર સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર સરબારીના માર્ગદર્શન હેઠળ આરઆર સેલની ટીમ ગત 5મી મેના રોજ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી. એ દરમિયાન હેડ કોન્સ્ટેબલ યશવંતસિંહ વાઘેલાને મળેલ બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવેલી RJ19GB05005 નંબરની ટર્બો ટ્રકને આંતરી તલાશી લેવાતા આ ટ્રકમાંથી 40,17,600 રૂપિયાની કિંમતનો 20,844 બોટલ વિદેશી દારૂ મળી આવતા ચોંકી ઉઠેલી આરઆર સેલની ટીમે ટર્બો ટ્રક સાથે કુલ 55,34,240 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ડ્રાઈવર જુંજારામ સેનારામ જાટ તથા ખલાસી મગારામ તાજારામ જાટને ઝડપી લઈ આ બંને આરોપીઓને થરાદ પોલીસના હવાલે કરતા થરાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આરઆર સેલના આ વધુ એક સફળ ઓપરેશનથી થરાદ પોલીસ ફરી એકવાર ઊંઘથી ઝડપાઈ ગઈ છે. ત્યારે આ પ્રકરણમાં હવે જિલ્લા પોલીસ અધિક્ષક કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે આંશિક તેજી જણાઈ હતી. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 32,050 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 350 રૂપિયા વધીને 39,950 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 350 રૂપિયા વધીને 39,750 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 750-761 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 690-713, ઘઉંના 311-420, બાજરીના 250-280, રાજગરાના ભાવ 1,000-1,200, જીરુના 2,601-2,670, વરિયાળીના 1,170-1,180, સુવાના ભાવ 750-818, જ્યારે તમાકુના ભાવ 950-1,415 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 1,595 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 1,048, ઘઉંની 298, બાજરીની 75, રાજગરાની 297, જીરુની 11, વરિયાળીની 92, સુવાની 7 તેમજ તમાકુની 7,540 બોરીની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર.
ડીસાની કાંટ પાંજરાપોળની ગાયોને છોડી મુકાતા સજલા દહેશતના માહોલ વચ્ચે પાંજરાપોળના સંચાલકો સાથે તંત્રની નિષ્ફળ મંત્રણાઓ. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ગાયો છોડવા પર પ્રતિબંધ મૂક્યા બાદ તંત્રને સહયોગ આપવા જીવદયા પ્રેમીઓને કરી અપીલ. બનાસકાંઠામાં જળસંચય અભિયાને પકડ્યો વેગ. વાવ તાલુકાના કુંભાળી ગામે ખુદ મુખ્યમંત્રીએ જ તળાવ ઊંડું કરવાના કામના શ્રી ગણેશ કરાવ્યા. અભિયાનને સફળ બનાવવા જનસમુદાયને કર્યું આહવાન. પાલનપુરમાં પુરવઠા વિભાગનો માલભરેલ ટ્રકની બ્રેક ફેલ થઈ જતા સર્જાયો વિચિત્ર અકસ્માત. પાલનપુરના દેવપુરા નજીક રોડક્રોસ કરી રહેલા યુવકને ઇનોવા ચાલકે ફૂટબોલની જેમ ફંગોળી મોતને ઘાટ ઉતાર્યો હોવાની વિડીયો પણ વાયરલ થતા અરેરાટી. ભુજ રેન્જની આરઆર સેલની ટીમે બનાસકાંઠાના થરાદ વિસ્તારમાંથી 40 લાખનો દારૂ ભરેલી વધુ એક ટર્બો ટ્રક સાથે 2 શખ્સોની કરી ધરપકડ. થરાદ પોલીસ ઊંઘતી ઝડપાઈ. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.